વિદ્યાર્થી મિત્રો હવે આપણે કદમ નંબર ચૌદ જોઈશું તે પહેલાં એક નાનકડી સૂચના કે એકથી તેર કદમનું સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ પરના પ્લેલિસ્ટ પર જાઓ અને ત્યાં તમારા ધોરણના પ્લેલિસ્ટને ઓપન કરો ત્યાં તમને બ્રિજ કોષનું સંપૂર્ણ એવું સોલ્યુશન મળી રહેશે ગુજરાતી અને ઇંગ્લિશ વિષયનું તો ચાલો મિત્રો જોઈએ નીચેનું ચિત્ર જુઓ અને તેમના વિશે ત્રણ પ્રશ્નો બનાવીને લખો તો પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર કયા શહેરનું છે ચિત્રમાં દર્શાવેલી જગ્યા કઈ અને ક્યાં આવેલી છે અને ત્યારબાદ છે તમે ક્યારેય સુરત ગયા છો તો આ ત્રણ પ્રશ્ન હતા ત્યારબાદ છે પ્રશ્ન નંબર બીજો એકમમાં કેટલાક વિશિષ્ટ વાક્યો પ્રયોજાયા છે તમને ગમતા પાંચ વાક્યો લખો જેમાં છે દરિયો પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે એમાં બીજું બનશે મોજ શોખ ને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી વાળી ગાડીને લાડીમાં તેણે કીધી જિંદગી દોડધાણી આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મુરત સુરત આ તે સાતું જ હાલ કરી રહ્યો નર્મદ ડગલેને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું આપણે તો તોફાની નદી કિમનો રસ્તો જોઈ અંકલેશ્વર જવાનું છે આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત ઓકે તો આ પાંચ વાક્યો હતા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્નોના ઉત્તર આપો દરિયાએ ગુજરાતને કેવી રીતે ભરડામાં લીધું છે તો દરિયાએ ગુજરાતને ભરડામાં લીધું છે જાણે પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાતે બીજું બાજુ તેને ભોંકે છે આવી રીતે વરડામાં લીધું છે ત્યારબાદ વિદેશીઓ માહે માહે કેમ લડ્યા હશે સુરતની આર્થિક ખ્યાતિ એટલી હતી કે જેને સાંભળી અનેક વિદેશી પ્રજાઓ અહીં આવી અને પોતાની કોઠીઓ સ્થાપી પછી પોતાની વધતી લાલચાને લઈ અને તેઓ માહે માહે લડ્યા હશે ત્યારબાદ અકબર અને ઔરંગઝેબ કેમ સુરત આવ્યા હશે તો અકબર તથા ઔરંગઝેબના સમયમાં સુરતને મક્કાનું પ્રવેશદ્વાર ગણવામાં આવતું તથા સુરત જાહોજલાલીવાળું બંદર હતું માટે અકબર અકબરે તો ત્યાં પડાવ નાખ્યા અને ઔરંગઝેબ જે મક્કા હજની યાત્રાએ જવા અહીં આવ્યા હશે ત્યારબાદ કવિ નર્મદ કેમ રડ્યા તો સન અઢારસો સાડત્રીસના એપ્રિલમાં મોટી આગથી અને સન અઢારસો આડત્રીસમાં મોટી રેલની ખુવાર થયેલું અને અનેક વખત લૂંટાયેલું સુરતની દશા જોઈ અને નર્મદ રડ્યા હશે પાંચમું છે નર્મદા મૈયા ક્યારે જાજલય માન લાગે છે તો જ્યારે નર્મદા મૈયા ગુજરાતમાં પ્રવેશવા એટલે કે પધારવા સમયે ખૂબ જ જાજલય માન લાગે છે જ્યારે નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે તે સમયે લેખક આ વાત કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છઠ્ઠો આ એકમ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો આ એકમ ભમીએ ગુજરાતે ન વાટે ન રેલપાટેમાંથી લેવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ચોથો કૌંસમાં આપેલ વિશેષણને આધારે વાક્ય બનાવો સુંદર પાતળું કાળો પ્રથમ અને થોડું તો દમયંતીનું મુખ એટલું તો સુંદર કે ચંદ્ર પણ નિસ્તેજ લાગે કાગડો કાંઈ એટલો કાળો નથી હોતો જેટલું તમારું મન કાળું છે થોડું થોડું કરીને અમે ઘણું ભેગું કર્યું મહાદેવ વર્ગમાં પ્રથમમાં આવવાનો હતો હવે રહ્યું પાતળું તો એમનું વાક્ય તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાનું છે પ્રશ્ન નંબર પાંચમાં તમે કરેલ પ્રવાસનું વર્ણન કરો તો મિત્રો આ બહુ બધું લખાણ છે તો એમને તમારે લખી લેવાનું છે હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ લખી લો ઓકે ત્યારબાદ પ્રશ્ન નંબર છઠ્ઠો નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણ શોધો અને તેના જેવા બીજા વાક્યો લખો તમે કયા કયા પુસ્તકો વાંચ્યા છે સોરી મેં અહીંયા પ્રશ્નોના જવાબ આપી દીધા છે અહીં આપણે અલગ વસ્તુ કરવાની હતી કે પ્રશ્નવાચક વિશેષણ શોધવાનું હતું તો અહીં આવશે કયા 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 એક મિનિટ તો મિત્રો હવે જોઈશું પ્રશ્ન નંબર એમાં પહેલો તમે કયા કયા પુસ્તકો વાંચ્યા છે જેમાં વિશેષણ છે કયા કયા અને એમનું એક વાક્ય બને છે તમે કયા કયા ગામે ફર્યા છો ત્યારબાદ તમારા પિતા કયો વ્યવસાય કરે છે તેમાં આવશે કયો જે વિશેષણ છે અને એમનું વાક્ય બનશે મગન લાલે પૂછ્યું કયો બળદ તમને પસંદ છે ત્યારબાદ છે ત્રીજું તમે શાળામાં કઈ કઈ પ્રવૃત્તિ કરો છો તેમાં કઈ કઈ એ વિશેષણ છે અને તમે કઈ કઈ વાનગી આરોગ્ય એમનું વાક્ય છે પ્રશ્ન નંબર સાતમો આ એકમમાં કેટલાક પ્રાસવાળા શબ્દો પ્રયોજાયા છે તે શોધી અને લખવાના છે તો ખાણીપીણી માહે માહે ધૂળ ધાણી વાળી ગાડી મુરત સુરત ભાંગેલા તૂટેલા ઠેક ઠેકાણે તો આવા અનેક શબ્દો આ વાક્યમાં વપરા સોરી આ પાઠમાં વપરાયા છે તો આ હતું આપણું સરસ મજાનું કદમ નંબર ચૌદ એ પૂર્ણ થાય છે હવે મળીશું કદમ નંબર પંદરમાં ત્યાં સુધી હું તમારી રજા લઉં છું તે પહેલાં આપણી ચેનલને પર તમને દરેક વિડીયો વહેલો મળી જશે એમના માટે માત્ર ને માત્ર તમારે થોડું કરવાનું છે આપણા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને એને પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જણાવો તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત